વિદ્યાર્થી મિત્રો, આપણે 6 નંબરથી એમસીક્યુ આ વિડીયોની અંદર સોલ્વ કરીએ. બાજુની આપેલી આકૃતિમાં વાય બરાબર પીએક્સના વાસ્તવિક શૂન્યો કેટલા? આ ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. શું કરવાનું, આ રીતની આકૃતિ તમને પરીક્ષામાં આપી હોય તો તમારે બિંદુઓ, કેટલા બિંદુએ એક્સ અક્ષને સ્પર્શે છે તે જોવાનું. આપણી જે રેખા છે વાય ઇઝ ઇક્વલ્સ ટુ પીએક્સની, તેને આપણે ચેક કરવાનું. સો અહીંયા આપણે જોઈએ એક, અને આ થયું બીજું બિંદુ, એટલે આપણો જવાબ આવશે બી 2. નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ. આમાં વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યું છે કે 2x + 3y = 8 પરથી વાય બરાબર કેટલા, એટલે કે આ સમીકરણમાંથી વાયને એકલો કરવાનો છે. સો 2x + 3y = 8. હવે 3y = 8 - 2x, સો y = 8 - 2x/3. તો આનો ઓપ્શન થયો ઓપ્શન બી, 8 - 2x/3. આમાં વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ 1 લખીએ, જે છે 5x - y = 9, ઇક્વેશન 1. ઇક્વેશન 2 પર આવીએ, 10x - 18 = 2y. હવે આ આખા ઇક્વેશનમાંથી 2 કોમન નીકળે છે આખા સમીકરણમાંથી. હવે વિદ્યાર્થી મિત્રો કોમનમાં નહીં સમજ પડે તો તમારે એવું સમજવું કે આખા ઇક્વેશનને 2 ડિવાઈડ કરવામાં આવ્યું, આખા ઇક્વેશનને 2 ડિવાઈડ, અને સમીકરણને એક જ નંબરથી મલ્ટીપ્લાય કે ડિવાઈડ કરો તો આન્સર પર કોઈ ફરક પડતો નથી. 2 5 = 10 એટલે કે થઈ જશે 5x, 2 9 = 18 એટલે કે થઈ જશે 9, 2 2 કેન્સલ એટલે થઈ જશે વાય. હવે વિદ્યાર્થી મિત્રો વાયને આ બાજુ લઈ લઈએ, 5x વાય આ બાજુ આવે તો -y, અને -9 પેલી બાજુ જાય તો +9. સમીકરણ નંબર 2, 1 અને 2 બંને સરખા છે. જો બંને સરખા હોય તો એને ગાણિતિક ભાષામાં સુરેખ અવલંબી છે તેમ કહી શકાય, એટલે કે આપણો ઓપ્શન એ. હવે વિદ્યાર્થી મિત્રો આમાં કહેવામાં આવ્યું છે કે ખાલી જગ્યા સંબંધ હોય તો ઉકેલ ગણ અનંત હોય. હવે ઉકેલ ગણ અનંત ત્યારે હોય જ્યારે a1 a2 = b1 b2 = c1 c2, આખું સમીકરણ સરખું હોય ત્યારે તેના ઉકેલો અનંત હોય. હવે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે વિવેચક શોધવાનો છે. વિવેચક શોધવા માટે આપણે પહેલાં સમીકરણને રીઅરેન્જ કરીએ, 5x વચ્ચે 1/x લખીએ, બરાબર છે, -6. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લસા અ લઈએ, તો અહીંયા લસા લઈએ આપણે, 5x / કંઈ નથી તો 1 + 1/x -6/1, અહીંયા લખીએ = 0, અહીંયા પણ લખીએ = 0. હવે લસા થશે એક્સ, રાઈટ, 1x અને 1નો લસા થશે એક્સ, અહીંયા 1 × આખા સમીકરણનો લસા લઈ લીધો. હવે 1ને કેટલાથી ગુણાકાર કરે તો એક્સ આવે, એક્સ, તો અહીંયા બી લખીશું એક્સ. એક્સને કેટલાથી ગુણાકાર કરે તો એક્સ આવે, 1, તો અહીંયા બી લખીશું 1. 1ને કેટલાથી ગુણાકાર કરે તો એક્સ આવે, એક્સ, તો અહીંયા બી લખીશું એક્સ. 1ને કેટલાથી ગુણાકાર કરે તો એક્સ આવે, એક્સ, બરાબર છે. એટલે આ થઈ ગયું 5x². હવે છેદ નહીં લખીશું, આખા સમીકરણને એક્સથી ડિવાઈડ કરી દીધું, એક્સ 5x² +1 - 6x = 0. હવે દ્વિઘાત સમીકરણના સ્ટાન્ડર્ડ ફોર્મમાં લઈ લઈએ, 5x² - 6x + 1 = 0. ઓકે, હવે આપણે એ બી સીની કિંમતો કાઢીશું, કારણ કે આપણે વિવેચક શોધવાનો છે, બરાબર. તો એની કિંમત થશે 5, બીની કિંમત થશે -6, સીની કિંમત થશે 1, અને પછી આપણે ડીનું સૂત્ર લખીશું, ડી વિવેચક = b² - 4ac. બી સ્ક્વેર એટલે -6² - 4, એની જગ્યાએ 5, સીની જગ્યાએ 1. તો આ થઈ જશે 36 - 20. 36માંથી 20 જાય તો શું થશે વિદ્યાર્થી મિત્રો? 16, એટલે કે આપણો જવાબ છે 16, જે ઓપ્શન સીમાં છે. આપણો જવાબ થઈ ગયો ઓપ્શન સી, 16. હવે વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત સમીકરણના ઉકેલો શોધવાના છે, તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા દ્વિઘાત સમીકરણ લખીએ, √3x² + 2x - √3 = 0. હવે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરો તો શું જોઈએ? ગુણાકાર કરો તો આપણને જોઈએ છે -3. -3 ક્યાંથી આવ્યું? તો આ -√3 અને આ √3નો ગુણાકાર, તો થઈ જશે √3 √3, √9, વર્ગમૂળમાં 9, અને 9નું વર્ગમૂળ થશે 3. ઓકે, -3 એટલે કે અહીંયા -sin છે, બરાબર છે. તો અહીંયા આપણે લખી દીધું -3. હવે વિદ્યાર્થી મિત્રો સરવાળો કરો તો શું જોઈએ છે? સરવાળો કરો તો મને જોઈએ છે
વત્તા બે, એ રીતે મારે ભાગ પાડવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા લખી દઈએ રૂટ થ્રી એક્સ સ્ક્વેર. હવે આ બંને શરતોનું પાલન થાય એવા ભાગ આપણે જોઈએ તો આપણે ભાગ પાડીશું થ્રી વનઝા, થઈ ગયું ઓછા ત્રણ, થ્રી વનઝા અહીંયા થઈ ગયું વત્તા બે, બંને શરતોનું પાલન થઈ ગયું ઓછા ત્રણ વત્તા બે. તો અહીંયા આપણે લખી દઈશું હવે વત્તા ત્રણ એક્સ ઓછા એક્સ ઓછા રૂટ ત્રણ બરાબર ઝીરો. હવે આપણે કોમન લેવાનું છે, કોમન લેતા પહેલાં આપણે એક બીજું સ્ટેપ કરીશું, રૂટ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી ઇન્ટુ એક્સ, આના ભાગ પાડે અમે ત્રણના, રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી થ્રી થાય બરાબર, માઇનસ એક્સ માઇનસ રૂટ થ્રી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. હવે આ સ્ટેપ ખાલી મેં ચેન્જ કર્યું, આની જગ્યાએ આવું લખ્યું, બાકી બધું સેમ છે. હવે આ બંનેમાંથી કોમન લેવાની સમજ પડે. આ ભાગ પાડવાનું કારણ એ છે કે કદાચ તમે ભાગ નહીં પાડો આ રીતે રૂટ થ્રી રૂટ થ્રી, તો રૂટ થ્રી કોમન નીકળે છે તમને ખ્યાલ નહીં આવે. હવે તમે જોઈ શકો છો રૂટ થ્રી રૂટ થ્રી કોમન, એટલે અહીંયા લખીશું આપણે રૂટ થ્રી એક્સ સ્ક્વેર છે એટલે બે એક્સ છે. આ બંને સ્ટેપની વાત ચાલે છે, ફ્રોમ હિયર ટુ હિયર આ બંને સ્ટેપમાંથી આપણે કોમન લઈએ છીએ રાઈટ, આ બંને સ્ટેપની વાત ચાલે છે. હવે અહીંયા આપણે એક્સ છે તો રૂટ થ્રી પછી આપણે એક્સ કોમન લઈ લઈએ તો એક્સ, તો બ્રેકેટમાં શું વધશે, અહીંયા બે એક્સ છે, એક્સ સ્ક્વેર એટલે એક્સ ઇન્ટુ એક્સ, તો એક એક્સ વધ્યો અને અહીંયા વધશે રૂટ થ્રી, એક રૂટ થ્રી નીકળી ગયો, એક રૂટ થ્રી છે બરાબર છે, એક્સ તો નીકળી ગયો બહાર, આટલું વધ્યું. હવે આ બે સ્ટેપની વાત કરીએ તો એમાં વિદ્યાર્થી મિત્રો એક કંઈ જ કોમન નથી તો એક. હવે આની જે મેં ટેકનિક બતાવી છે તે શું છે, ત્રીજા પદને એકચ્યુઅલી ત્રીજું પદ જ કહેવાય, આ પ્રથમ પદ બીજું પદ ત્રીજું પદ, ત્રીજા પદને પ્રથમ કાઉન્ટ્સના પ્રથમ પદથી ડિવાઈડ કરો તો રહેશે એક, અહીંયા હું લખી દઈશ એક અને બ્રેકેટની અંદર લખીશ એક્સ માઇનસનું થઈ જશે પ્લસ કારણ કે બાર માઇનસ થાય છે, એક્સ પ્લસ રૂટ થ્રી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. હવે શું થઈ જશે, રૂટ થ્રી એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો અને અને એક્સ પ્લસ રૂટ થ્રી બરાબર બી ઝીરો. હવે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવી જશે, સો રૂટ થ્રી એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વન, એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વન બાય રૂટ થ્રી અને અહીંયા આવીએ તો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ નેગેટિવ માઇનસ રૂટ થ્રી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઓપ્શન કયો સાચો તે જોઈએ, તો માઇનસ રૂટ થ્રી અને વન બાય રૂટ થ્રી સી ઓપ્શન રાઈટ. સો આઈ થિંક તમને આ મેથડમાં સમજ પડી, નેક્સ્ટ ટાઈમ સીક્યુ કરીએ. હવે કયા સમીકરણનો એક ઉકેલ ત્રણ છે, તો આની માટે વિદ્યાર્થી મિત્રો તમારે બધા જ ઓપ્શન ચેક કરવા પડશે. આપણે શરૂઆત ઓપ્શન એથી કરીએ બરાબર છે. ઓપ્શન એની અંદર કહેવામાં આવ્યું છે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ સિક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. કન્ડિશન શરત શું બનશે, ગુણાકાર કરો તો ઓછા છ. જો શરતમાં ખબર ન પડતી વિદ્યાર્થી મિત્રો તો ચેપ્ટર ફોર દ્વિઘાત સમીકરણના વિડીયોઝ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા છે ગુજરાતી મીડિયમ માટે, ગુજરાતીમાં એ તમે જોઈ શકો છો. સો માઇનસ સિક્સ એન્ડ પ્લસ કરો તો માઇનસ વન, આ શરતોને આધીન આપણે ભાગ પાડીએ તો શું ભાગ પડશે વિદ્યાર્થી મિત્રો, માઇનસ થ્રી અહીંયા લખીશું ટુ થઈ ગયું, માઇનસ સિક્સ માઇનસ થ્રી ટુ થઈ ગયું, માઇનસ વન બંને શરતોનું પાલન થઈ ગયું એટલે અહીંયા આપણે લખી દઈશું એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ સિક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. આ બંનેમાંથી કોમન લઈશું એક્સ ઇન્ટુ બ્રેકેટ એક્સ માઇનસ થ્રી પ્લસ ટુ ઇન્ટુ બ્રેકેટ એક્સ માઇનસ થ્રી, આ બંનેમાંથી બે કોમન લીધો એટલે બે એકા બે બે તાલી છ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. હવે બ્રેકેટની બહારવાળા સાથે એક્સ પ્લસ ટુ અને કોમન બ્રેકેટ એકવાર બરાબર છે. હવે બંનેના બરાબર ઝીરો લઈ લઈએ, એક્સ પ્લસ ટુ ઇક્વલ્સ ટુ ઝીરો ઓર એક્સ માઇનસ થ્રી ઇક્વલ્સ ટુ ઝીરો, એટલે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ થશે માઇનસ ટુ અને એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ થશે થ્રી. હવે વિદ્યાર્થી મિત્રો સારી વાત એ છે કે મને પહેલાં જ સમીકરણમાંથી દ્વિઘાત સમીકરણમાંથી એક ઉકેલ મળી ગયો ત્રણ, એટલે કે મારો ઓપ્શન એ સાચો છે. જો એ સાચો ન હોય તો બી ચેક કરવો પડે, સી ચેક કરવો પડે, ડી ચેક કરવો પડે, પણ જો ઓપ્શન એમાં જ મળી જાય તો બીજા ચેક કરવાની જરૂર નથી. હવે વિદ્યાર્થી મિત્રો આમાં કહેવામાં આવ્યું છે કે વિવેચક 25 હોય તો કે ની કિંમત શોધો, એટલે વિદ્યાર્થી મિત્રો જ્યાં 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 એક્સ છે, હવે વિદ્યાર્થી મિત્રો આમાં કહેવામાં આવે છે કે દ્વિઘાત સમીકરણ છ એક્સ વર્ગ ઓછા એક્સ ઓછા કે બરાબર ઝીરોનો વિવેચક 25 હોય તો કે શોધો. હવે આમાંથી આપણે સૌથી પહેલાં તો એબીસીની કિંમત કાઢીશું, એ બરાબર શું થાય એક્સ વર્ગનો સહગુણક, એક્સ વર્ગ સાથે છ છે, બીની કિંમત શું થાય એક્સનો સહગુણક જે છે માઇનસ એક અને સી સાથે શું લખાશે
અચળ પદ છેલ્લું જે છે માઇનસ કે. હવે ડીનું સૂત્ર લગાવી દઈએ, ડી ઇઝ ઇક્વલ્સ ટુ બી સ્ક્વેર માઇનસ ફોર એ સી. હવે ડીની જગ્યાએ લખી દઈએ 25, કારણ કે આપણને પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે. બીની જગ્યાએ લખી દઈએ માઇનસ 1, 4 એની જગ્યાએ લખી દઈએ 6, સીની જગ્યાએ લખી દઈએ માઇનસ કે. તો આ થઈ જશે વિદ્યાર્થી મિત્રો 1 વત્તા 24 કે, 1 વત્તા 24 કે, કારણ કે ઓછા ઓછા વત્તા 6 ચોક 24, બરાબર છે. ઓકે, હવે આ 1 ને આ બાજુ લઈ લઈએ, 25 ઓછા 1 બરાબર વત્તા 24 કે, 25 ઓછા 1 થશે 24, 24 બરાબર 24 કે. હવે આ 24 ને આ બાજુ લઈએ ભાગાકારમાં, આ જેની સાથે સહગુણક હોય, આ રીતે વેરિયેબલ હોય, ચલ હોય, તેને જ આ બાજુ લઈ જવાનું, આ 24 ને આ બાજુ લાવી શકાય નહીં. એટલે આપણો જવાબ થઈ ગયો પ્લસ 1, 1 ઇઝ ઇક્વલ્સ ટુ કે. એટલે આપણો જવાબ થઈ જશે પ્લસ 1, ઓપ્શન એ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે છે તે થિયરી પોઈન્ટ ઓફ થિયરીમાંથી છે, બરાબર છે. થિયરીમાં તમને આ જોવા મળશે, તમે ટેક્સ્ટબુકની અંદર સર્ચ કરશો તો આ મહત્વનું પરિણામ છે. આનો જવાબ આવશે ડી. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં કહેવામાં આવ્યું છે પ્રથમ 20 પ્રાકૃતિક બેકી સંખ્યાઓનો સરવાળો. તો હવે આમાં એસએનના સૂત્રની જરૂર પડશે, કારણ કે સરવાળો એસ સ્ટેન્ડ ફોર સમ, સરવાળો. તો આપણે આમાં પહેલાં તો શ્રેણી બનાવી દઈએ. શ્રેણી શું બનશે? પ્રથમ 20 પ્રાકૃતિક, પ્રાકૃતિક એટલે એકથી શરૂ થતી સંખ્યા. તો બે બેકી કીધું છે એટલે 4... ક્યાં સુધી જવાનું? તો પ્રથમ 20 સંખ્યા કીધી છે એટલે 20 નંબર્સ, રાઈટ, 12 till 20 નંબર્સ, 20 નંબર સુધી, બરાબર છે. હવે આપણે એસએનનું સૂત્ર લગાવી દઈએ. સો એસએન ઇઝ ઇક્વલ્સ ટુ 1 upon 2n into bracket 2a + n-1 into d. હવે એનની જગ્યાએ લખી દઈએ 20, બરાબર છે. એનની જગ્યાએ લખી દઈએ 20, બ્રેકેટમાં શું કરીશું? તો એ બરાબર 2, સો 2 into bracket 2 + n ની જગ્યાએ 20, 20-1 into d. ડીની જગ્યાએ 2, બેકી સંખ્યાઓ છે એટલે તફાવત 2-2-2 આવશે, બરાબર છે. તો આ શું થઈ જશે? s20 = 10 into bracket 4 + હવે વિદ્યાર્થી મિત્રો, આ બે બંને સાથે છે, તો 2 × 20 = 40 અને 2 × 1 = 2, ઓછા 2, બરાબર છે. એટલે s20 = 10 into bracket 44-2 = 42, 40 + 4 = 44, 40 × 4 = 44, ઓછા 2 = 42, 42 × 2 = 420, એટલે s20 = 420, બરાબર છે. એટલે જે થશે આપણો ઓપ્શન ડી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 6 થી 15 MCQ સોલ્વ કર્યા. બીજા MCQ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ સો મચ.